ફટાફટ અંદાજમાં. તો દેશમાં 78મા સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રાજઘાટની લીધી મુલાકાત. અહીં તેમણે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. દિલ્હીમાં પીએમ મોદીને સેનાના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. ભારતીય નૌકાદળ દ્વારા સંકલિત સેના, નૌસેના, વાયુસેના અને દિલ્હી પોલીસના એક એક અધિકારી અને 24 કર્મચારીઓએ પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. દિલ્હીમાં લાલ કિલ્લા ખાતેથી પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર તિરંગો ફરકાવ્યો. પીએમએ 11મી વાર તિરંગો ફરકાવ્યો. ત્યારબાદ પીએમ મોદી લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધન કર્યું. આ વખતે સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત 2047 રાખવામાં આવી. લાલ કિલ્લા ખાતે ધ્વજ ફરકાવ્યા બાદ વાયુસેના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવથી પુષ્પવર્ષા કરાઈ. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અંબર અગ્રવાલ અને રાહુલ નૈનવાલ ધ્રુવ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરી. દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પર 6000થી વધુ મહેમાન ઉપસ્થિત રહ્યા, જેમાં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓ, આદિવાસી સમુદાયના લોકો, ખેડૂતો, આશા વર્કરો, આંગણવાડી વર્કરો અને અન્ય વિશેષ અતિથિઓ પણ ઉપસ્થિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કર્યું સંબોધન. કહ્યું કે પ્રાકૃતિક આફત આપણી ચિંતામાં કરી રહી છે વધારો. પ્રાકૃતિક આપદામાં અનેક લોકોએ પરિવાર અને સંપત્તિ ગુમાવ્યા. પીએમએ કહ્યું 140 કરોડ દેશવાસી સાથે મળીને વિકસિત ભારત 2047ને સાકાર કરી શકાશે. 2047માં ભારતને વિકસિત બનાવવા કરવી પડશે ખૂબ જ મહેનત. લાલ કિલ્લા પરથી જે વચનો અપાયા છે તે પૂરા કરાયા છે. પીએમએ કહ્યું કે 80 કરોડ ઘરમાં વીજળી પહોંચાડવામાં આવી. 12 કરોડ ઘરમાં નળથી જળ મળી રહ્યું છે. સ્વચ્છતા અભિયાનમાં આખો દેશ જોડાયો. વોકલ ફોર લોકલ અર્થતંત્રનો નવો મંત્ર. કોરોના સંકટકાળમાં સૌથી ઝડપી રસીકરણ થયું. પીએમએ કહ્યું અમે દેશના બેન્કિંગ સેક્ટરને મજબૂત કર્યું. આજે ભારતની બેન્કિંગ સિસ્ટમ વિશ્વની સર્વશ્રેષ્ઠ સિસ્ટમમાંથી એક. ખેડૂતો, પશુપાલકો પણ બેન્કિંગ સિસ્ટમનો લે છે લાભ. આજે ભારતની બેન્કિંગ સિસ્ટમ વિશ્વની સર્વશ્રેષ્ઠ સિસ્ટમમાંથી એક છે. નવી શિક્ષા નીતિમાં માતૃભાષા પર ભાર મુકાયો. બજેટમાં અમે ઇન્ટર્નશીપ પર ભાર મૂક્યો. છેલ્લા 10 વર્ષમાં મેડિકલની બેઠકો વધારાઈ. પ્રાકૃતિક ખેતીને બળ આપવા જોગવાઈ કરી. રક્ષા ક્ષેત્રમાં આપણે આત્મનિર્ભર બની રહ્યા છીએ. પહેલા નાના હથિયાર પણ બહારથી ખરીદવા પડતા હતા. હવે ડિઝાઇન ઇન ઇન્ડિયા પર ભાર આપવામાં આવ્યું છે. એક સમયે 2G ફાફા પડતા હતા અને અમે 6G માટે કામ કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર સંબોધન કર્યા પછી બાળકો સાથે કરી મુલાકાત. બાળકોની વચ્ચે જઈને તેમની સાથે વાત કરી અને અભિવાદન ઝીલ્યું. અમદાવાદના યુવકે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લહેરાવ્યો તિરંગો. લાલ ચોકમાં તિરંગો લહેરાવીને શાંતિનો આપ્યો સંદેશ. શરીર પર તિરંગો ચિત્રાવી વ્યક્ત કર્યો દેશ પ્રેમ. અરુણ હેરાણી દર વર્ષે શ્રીનગરમાં કરે છે સ્વતંત્રતા દિવસની ઉજવણી. ખેડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન. રાજ્યપાલ સહિતના મહાનુભાવોની હાજરીમાં ઉજવણી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડ્રીલનું આયોજન. ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલે ફરકાવ્યો ધ્વજ. હાઈકોર્ટ પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને અપાઈ સલામી. પ્રકાશ બ્લાઇન્ડ સ્કૂલ, ચિલ્ડ્રન હોમ અને હાઈકોર્ટ કર્મચારીઓના બાળકોએ કર્યું પરફોર્મન્સ. અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી. 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યું. ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ રહ્યા હાજર. પોરબંદરમાં મધદરીએ ધ્વજવંદન કરીને 78મા સ્વતંત્રતા પર્વની કરાઈ ઉજવણી. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યોએ મધદરીએ જઈને કર્યું ધ્વજવંદન. ક્લબના સભ્યો છેલ્લા ઘણા વર્ષથી આ રીતે કરે છે ઉજવણી. ગુજરાત કોંગ્રેસે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજ લહેરાવી આપી સલામી. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આપણા માટે ગૌરવની વાત છે કે આઝાદીની લડાઈની વિચારધારા આપણી હતી. દેશભરના લોકોએ 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. પાટણમાં મુસ્લિમ સમાજના લોકોએ વિશાળ તિરંગા યાત્રા કાઢી હતી. આ તિરંગા યાત્રામાં મુસ્લિમ ભાઈઓએ દેશમાં સુખ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. મોરબીના મોક્ષધામમાં પણ તિરંગો લહેરાવવામાં આવ્યો. ભારતીય વિદ્યાલય શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓએ મોક્ષધામ ખાતે તિરંગો લહેરાવી ઉજવણી કરી. વિદ્યાર્થીઓના મનમાં મોક્ષધામને લઈને જે ડર હોય તે દૂર થાય તેવી ભાવના સાથે મોક્ષધામમાં ઉજવણી કરાઈ. જૂનાગઢમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા પર્વનો યોજાયો કાર્યક્રમ. કૃષિમંત્રી રાઘવજી પટેલે ધ્વજવંદન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો. રાઘવજી પટેલે કહ્યું દેશની પ્રગતિ અને વિકાસથી આજે દુનિયામાં એક ઓળખ મળી. વડોદરામાં જિલ્લા કક્ષા 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રજાસત્તાક દિવસ પર રાવપુરામાં સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ તિરંગો ફરકાવ્યો. અમરેલી જિલ્લામાં સ્વતંત્ર પર્વની કરાઈ ઉજવણી. બગસરામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાબડિયાના હસ્તે ધ્વજવંદન કરાયું. પોલીસ પરેડનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત.
અમરેલી જિલ્લામાં 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની બગસરા શહેરમાં ઉજવણી કરાઈ. 78મા સ્વતંત્ર પર્વ નિમિત્તે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે કરાયું ધ્વજવંદન. અમરેલી જિલ્લા કલેક્ટર, અમરેલી એસપી સહિત સ્થાનિક લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ. ડીસાના ટીડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાયું. જિલ્લાના ધારાસભ્યો સહિતના અનેક અધિકારીઓ અને લોકોએ ભાગ લીધો. પંચમહાલના પાવાગઢમાં દેશભક્તિનો માહોલ સર્જાયો. મંદિર પરિસરમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ. ભક્તો દેશભક્તિના ગીતો પર ઝૂમતા દેખાયા. મંદિરમાં માય ભક્તોમાં અનેરો આનંદ છવાયો. કચ્છના ભુજમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ. હમીરસર તળાવમાં જયેશ સિસોદિયાએ પોતે બનાવેલી બોટમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. પોલીસ પેટ્રોલિંગની સ્પીડ બોટમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. અમદાવાદમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિન્ટેજ કાર સાથે રેલી.